गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज धोरण 7 विषय विज्ञान में प्रकरण नंबर 1 वनस्पति में पोषण विषय अभ्यास करिए। सौ प्रथम विद्यार्थी मित्रों जुए आ प्रकरण ने अमुक प्रस्तावनाओ विषय कि धोरण 6 में तमे अभ्यास करी गया छो कि बधा ज सजीवों माटे खोराक जरूरी है। एक पण सजीव एवं नहीं कि जे खोराक वगर पोता जीवन जीव सके। पशी वनस्पति हो, प्राणी हो, मनुष्य हो, पशुपंखी हो, तमे ए पण अभ्यास करियो कि कार्बोदित प्रोटीन, चर्बी, विटामिन और खनिज तत्वों वगैरह खोराकना घटकों। खास याद रखो विद्यार्थी मित्रों, खोराकना घटकों के आने क्या क्या, तो कार्बोदित प्रोटीन, चर्बी, विटामिन और खनिज तत्वों। आ खोराकना घटकों अपना शरीर माटे जरूरी है, जेने पोषक तत्वों कहे छे। आ पण व्याख्या याद रखवानी छे कि पोषक तत्वों एटले शुं, तो कार्बोदित प्रोटीन, विटामिन, चर्बी और खनिज तत्वों वगैरह ये खोराक में रहेला घटकों छे अने जे अपना शरीर माटे जरूरी छे, जेने आपणे पोषक तत्वों तरीके ओळखीए छे। विद्यार्थी मित्रों, त्यारबाद वात करिए कि बधा सजीवों माटे खोराक जरूरी छे। एक पण सजीव एवो नथी कि जे खोराक वगर पोतानुं जीवन जीवी शके। पछी वनस्पति होय, मनुष्य, बधा ज सजीव मात्र वनस्पति एक एवो सजीव छे कि जे पोतानो खोराक जाते बनावी शके छे। विद्यार्थी मित्रों, घणाने आवो प्रश्न थतो हशे कि मनुष्य पण पोतानो खोराक जाते ज बनावीए छे, पण आपणे खोराक जाते बनावता नथी, आपणे जाते रांधीए छे। खोराक जाते आपणे वनस्पति ऊपर फळ फूल अने अनाजनो वनस्पतिमांथी मेळवीए छे અને પશુ પંખી પશુમાંથી આપણે દૂધ મેળવીએ છીએ, બરાબર, દૂધની બનાવટો વિવિધ મેળવીએ છીએ એમને, પણ એ એટલે કે કાશી સામગ્રી જાતે મેળવતા હોય એને ખોરાક જાતે બનાવવો કહેવાય। દાખલા તરીકે વનસ્પતિ છે એ કોઈ ઉપર આધાર રાખતી નથી, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય છે આમ કરી શકતા નથી, એટલે કે પોતાનો ખોરાક જાતે પ્રાણીઓ કે મનુષ્ય અથવા તો પંખીઓ એ મેળવી શકતા નથી। તેઓ વનસ્પતિ કે પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરે છે। पशु हो तो ये वनस्पति खोराक तरीके उपयोग करे, एम मनुष्य छे ए मनुष्य वनस्पति खोराक में फल फूल अनाज वगैरह मेळवे, एवी रीते प्राणीओ में दूध, दही अथवा तो एनी विविध वस्तुओं बनावटो छे ए मेळवे छे। आम मनुष्य और प्राणीओ ए पर्याप्त के परोक्ष रीते वनस्पति पर आधार राखे छे। अहीं बे शब्द आव्या के प्रत्यक्ष के परोक्ष। हवे प्रत्यक्ष के परोक्ष एटले शुं? प्रत्यक्ष एटले के डायरेक्ट वनस्पति पर आधार राखो, અને પરોક્ષ એટલે કે આડકતરી રીતે। દાખલા તરીકે વનસ્પતિ છે આપણે અનાજ આપતી હોય તો અનાજમાંથી આપણે એને દળીને કોઈ વાનગી બનાવીને પછી ખાઈએ, અથવા તો અનાજ છે અથવા તો કોઈ વનસ્પતિ છે એને પ્રાણી ખાય ને પ્રાણીના દૂધ સ્વરૂપે આપણે એનો ખોરાક, એટલે કે પરોક્ષ રીતે એને ઉપર આધાર રાખ્યો, કે ડાયરેક્ટ સીધો આધાર નહીં રાખ્યો અને પરોક્ષ રીતે આધાર રાખ્યો ગણાય છે। વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા સજીવો છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે એમાં માત્ર વનસ્પતિ એક જ આવે છે, બરાબર, ખાસ યાદ રાખવું, એને સ્વાવલંબી તરીકે ઓળખવામાં આવે। અહીં બુજાને એક પ્રશ્ન થાય છે, બુજો કહે છે એ જાણવું છે ને કે વનસ્પતિએ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિને કોઈ જ ખોરાક છે એ આપતું નથી, તો બુજાની જેમ આપણે પ્રશ્ન થાય કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે કેવી રીતે। તો તમે ખાસ યાદ રાખજો કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પ્રકાશ સંશ્લેષણની હાજરી, એમાં રહેલું જે હિમોગ્લોબિન, એમાં રહેલી જે લીલાશ જે આપણે જોઈ શકીએ છીએ એના લીધે છે, તો એ એના ખોરાક બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો એ મદદરૂપ થાય છે। એટલે આપણે એવું ટૂંકમાં કહી શકીએ કે વનસ્પતિએ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ બનાવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વનસ્પતિ છે એનામાં લીલા જે રંગ છે હરિતકણોનો છે અને એના લીધે એ પોતાનો ખોરાક બનાવી શકે છે। ત્યારબાદ જોઈએ મુદ્દા નંબર 1 કે વનસ્પતિમાં પોષણના પ્રકારો। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે, બરાબર, કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો આનો ઉપયોગ કરી અને એ જમીનમાંથી મૂળ સ્વરૂપે પાણી શોષે, ખનિજ તત્વો શોષે અને
એ ઉપરાંત એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પર્ણ દ્વારા, વાયુરંધ્ર દ્વારા એ પોતાનો પ્રકાશ સંશ્લેષણની મદદથી પણ ખોરાક છે એ બનાવે છે. આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાશી સામગ્રી તેમની આસપાસ જ હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો જમીનમાં એના મૂળ હોય તો પાણી પણ એની નજીકથી એને મળી રહે છે, ખનિજ તત્વો જમીનમાંથી મળી રહે છે અને પ્રકાશ સંશ્લેષણ તો સૂર્ય પણ એની આજુબાજુમાં તેના પ્રકાશ મળી રહે છે. એટલે કે વનસ્પતિને કોઈ પણ કાશી સામગ્રી લેવા માટે કંઈ જવું પડતું નથી, તમામ કાશી સામગ્રી તેની આજુબાજુમાંથી એને મળી રહે છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોને સુધારવા તથા શક્તિને પ્રાપ્તિ માટે તેને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે. આ પોષક તત્વો જે મેળવે છે તેનો ઉપયોગ શું કરે તો કે સજીવો તેમના શરીરને બંધારણ અને વૃદ્ધિ એટલે કે આ જે વૃક્ષ છે એને મોટું થવા, નુકસાન પામેલા ભાગોને સુધારવા એટલે કે કોઈ ડાળી પર્ણ એ તૂટે છે તો એને ફરી પાછું રૂઝાવવા માટે અને તદઉપરાંત તો કે શક્તિ પ્રાપ્ત કરવા માટે અને એની જૈવિક ક્રિયાઓ કરવા માટે એને પોષક તત્વોની જરૂર પડે છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષક કહે, પોષણ કહે છે. આ ખાસ યાદ રાખજો, પોષણ એટલે શું તો કે સજીવો દ્વારા ખોરાકને ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. ગ્રહણ કરવું એટલે કે શરીરની અંદર ખોરાક દાખલ કરવો અને શરીરના અંદરથી પાચન ક્રિયા થઈ અને જે કાંઈ શક્તિ એમાંથી ઉપયોગ લે એને વિદ્યાર્થી મિત્રો પોષણ તરીકે ઓળખાય છે. સજીવો એ સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક એ જાતે બનાવે છે, જેને સ્વાવલંબી પોષણ એ કહેવામાં આવે છે. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વાવલંબી પોષણ કહે છે. ખાસ યાદ રાખજો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહે છે. અથવા તો જે પ્રાણીઓ પોતાનો ખોરાક, જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વાવલંબી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે વનસ્પતિને સ્વાવલંબી કહેવાય છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો એ પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, બરોબર. મનુષ્ય પણ એક શું છે, પ્રાણી છે, એ પણ વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર પોતાનો ખોરાક આધાર રાખે છે. તેઓને પરાવલંબી એ કહેવામાં આવે છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે યોટો એટલે કે પોતે અને હીટરો એટલે કે પર, બરોબર. પર એટલે કે બીજા ઉપર આધાર રાખતો હોય અને પરાવલંબી કહેવાય, અને પોતે એટલે સ્વાવલંબી, જે પોતાની જાતે ખોરાક મેળવે છે. ખાસ યાદ રાખજો કે પર એટલે પરાવલંબી થાય અને જે પોતાની મેળે છે એ ખોરાક મેળવી શકતા નથી. પરાવલંબી એટલે કે બીજાની ઉપર આધાર રાખવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં પહેલી તમને પૂછવા માગે છે, જણાવે છે કે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોના માંથી ખોરાક એ બનાવી શકતું નથી જે વનસ્પતિ બનાવી શકે છે. પહેલીને એવો પ્રશ્ન થયો કે જે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોના ઉપયોગથી પોતાનો ખોરાક જાતે બનાવી શકે તો વનસ્પતિની જેમ મનુષ્ય કેમ નથી બનાવી શકતા? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ ખૂબ જ ઈઝી છે અને ખાસ યાદ રાખવા જેવો છે કે વનસ્પતિ પાસે હરિતદ્રવ્ય નામનું ઘટક આવેલું છે. એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. જ્યારે મનુષ્ય અને બીજા પ્રાણીઓમાં હરિતદ્રવ્ય આવેલું નથી એટલા માટે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતો નથી અને એના લીધે પોતાનો ખોરાક એ જાતે બનાવી શકતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિના ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? જેમ વિદ્યાર્થી મિત્રો મનુષ્યને ખોરાક બનાવવા માટે આપણે કિચન, રસોડું હોય છે, એમ વનસ્પતિને રસોડું ખોરાક બનાવવા માટે શું હોય, કારખાનું હોય તો ક્યાં હોય? શું આ ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને કે માત્ર અમુક જ ભાગમાં બને છે? વિદ્યાર્થી મિત્રો વનસ્પતિએ ખોરાક બનાવવા માટેના કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? આવા અનેક પ્રશ્નો છે એ તમારા મનમાં ઉદ્ભવે. કેવી રીતે આ પદાર્થો વનસ્પતિના ખોરાક બનાવવામાં એના કારખાના સુધી પહોંચે છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નોનો ઉત્તર આપણે આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશું. આજે માહિતી મેળવી એ કોષો વિશે કે કોષ છે શું. વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે જેમ બહુમાળી મકાન ઈંટોની બનેલી હોય છે તેવી જ રીતે સજીવ શરીર પણ ખૂબ જ નાના નાના એકમોનું બનેલું હોય છે. આપણે ખૂબ નાની નાની ઈંટોને જેમ ગોઠવતા જઈએ એમ એક દિવાલનું, એક વર્ગખંડનું ને એક આખા એવી રીતે ઇમારતનું નિર્માણ થાય.
એમ મનુષ્યનું અથવા તો કોઈ પણ સજીવ શરીર હોય એ નાના નાના કોષોના જોડાણથી ગોઠવણીથી આખું બનેલું હોય છે. આમ કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે, એટલે કે કોષોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કેટલાક સજીવો માત્ર એક જ કોષોના બનેલા હોય છે, જેને આપણે એકકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. કોષો એક પાતળા આવરણથી આવૃત હોય છે, જેને કોષરસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણા બધા કોષો એવા છે જે બહુકોષ, ઘણા બધા સજીવો કે જે બહુકોષ ધરાવતા હોય અને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ, જેમ કે મનુષ્ય. દરેક કોષોમાં ઘટ માધ્યમ ગોઠવાયેલા મધ્યમાં ગોઠવાયેલી રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. અને કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું, જે ઘટ પ્રવાહી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એ આકૃતિમાં દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોષોના મુખ્ય ત્રણ ઘટક, એક તો કોષની વચ્ચે મધ્યમાં આવેલા ભાગને કોષ કેન્દ્ર કહે છે. કોષ કેન્દ્રની આજુબાજુમાં આવેલા જેલી જેવા આ જે ઘટ્ટ પદાર્થ છે એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. અને કોષને ફરતી દિવાલ સ્વરૂપે અથવા તો એની રક્ષાત્મક કવચ સ્વરૂપે આવેલા ફરતા પાતળા સ્તરને કોષ રસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ કોષના મુખ્ય ત્રણ ભાગ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના છે, જે દરેક કોષોમાં જોવા મળે છે. અંદર આવેલા જે ભાગને કોષ કેન્દ્ર, એની ફરતા આવેલા જેલી જેવા ઘટ પ્રવાહીને અથવા તો ઘટ દ્રવ્યને કોષ રસ, અને એને રસનાત્મક આવરણ જે ફરતી દિવાલ જેવી રચનાઓ જોવા મળે છે, જેને કોષ રસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.